આ સમાજની એક કડવી હકીકત છે કે જ્યારે છોકરી છોકરો જોવા જાય ને એટલે પૂછે કે ઘરમાં પરચુરણ કેટલું છે પરચુરણ એટલે ગઢિયા ગઢિયા મા બાપ બોલો આપણને કામ નથી કરવું એ રોગ ત્યાંથી લાગ્યો છે ખબર નહીં કામ ન્યા કર્મ અને કરિયા વગેરે કાંઈ મળતું નથી કરેલું ફોગટ જતું નથી એ વાત આપણને સમજાતી નથી પણ મારી તમને વિનંતી છે સાહેબ કે દીકરી જ્યારે સાસરે જાય ને ત્યારે બે શબ્દ કરિયા વર્મા આપજો નાના મોઢે મોટી વાત કહું છું પણ આ એક હકીકત છે આ બે શબ્દ ક્રિયાવરમાં તમે આપજો એક કે બેટા સાસરે જાશો થાય એટલું કામ કરવાનું છે આમ જો હાર્યું બહુ સારું છે સગવડતા વાળું છે પણ થાય એટલું કામ કરવાનું છે આમ જો તું એટલું યાદ રાખજે તું કર્મયોગીની સંતાન છો અને બીજું એમ કહેવાનું છે

સુખ સુપાયેલું હોય છે દુઃખની પાછળ હંમેશા સુખ સુપાયેલું હોય છે હા હમણાં સાત આઠ વર્ષથી તો કેવું આવ્યું છે દીકરીને જરી કંઈ તકલીફ પડે ને રાજુભાઈ દીકરીને જરી કંઈ તકલીફ પડે એટલે માન બાપા બેય ફોન કરે એ કે હજી તમ તારે મગને સોખા ભળી નહીં ગયા પાછી વૈયાય પેલા કેદી ભળશે થોડું ખીચડી થઈ ગઈ આપણે તો સમાજમાં એવા દાખલા સાહેબ જોયેલા છે કે દીકરીને વળાવટા તાણે એની મા એમ કહે કે જરી કંઈ તકલીફ પડે તો વળતી બસમાં પાસી આવજે પાસી કેમ આપણો સમાજ ચાલે સાહેબ આપણે એ વાત ભૂલી જાય જેવી કે આ દેશની અંદર સંસ્કૃતિની સાથે લગ્ન થાય છે સંપત્તિની સાથે નહીં સાહેબ સંપત્તિની સાથે નહીં હા ભગવાન શ્રી રામનું જીવન જુઓ તમે માતા જાનકીએ તેની પાછળ ચૌદ ચૌદ વર્ષ આટા માર્યા ઉપર આકાશ નીચે ધરતી પથ્થરના ઓશિકા એક ફરિયાદ નહીં એક ફરિયાદ નહીં ટાઈટ તડકો વરસાદ એક ફરિયાદ નહીં સાહેબ એક ફરિયાદ નહીં અને અત્યારના જાનકી તો તમે જોવો હા પત્ની એ પતિ પાસે શોપિંગ માટે પૈસા માંગ્યા હોય અને પતિ બિચારાનો પગાર ન જો એટલે એણે એમ કીધું હોય કે હું બે દિવસ પછી આપે એને ના તો ન પાડી હોય ચા તો એમ કરવા મળે કે લેવડ નો હોય તો પવડવું નતું ને તમારે લગ્ન પેલા જેમ કેતા હતા કે હું આકાશમાંથી માંથી તારી આટું તોડી લાવ શોપિંગ ના પાંચસો રૂપિયા માં જે એ તમને દેતા લે મને મારી બેનપણી ના પાડતી હતી આપણે એ ગામમાં લગ્ન ન કરાય પણ મને એમ છું કે આને કોણ દે એટલે મેં વળી લગ્ન કર્યા કેવા ટગર વગર જોવે છે કેવા નીમરા તૈન બેટા છે બોલો આવું કરવા મળે આવું કરવા મળે હમણાં એક જમાય એન હાહાર અન્ય દારૂ પીન જો હા હું બાય રહેવા કુમાર પેલા તો કીધું નહીં દારૂ પીવું શું એમ એ જમાય કે તમે ક્યાં કીધું તું મારી દીકરી લોહી પીવે છે એક ભાઈ મને પૂછતો તો સાહેબ કે રાજા હરિશચંદ્ર આખી જિંદગી સાચું બોલી હે ચા એનું કારણ હું જેના આજની તારીખે દાખલા દેવાય છે તો સાહેબ મેં મારી બુદ્ધિ શક્તિ પ્રમાણે એટલો જવાબ આપ્યો હતો કે રાજા હરીશચંદ્ર જ્યારે બહાર જવા નીકળતા ને ત્યારે એની પત્ની તારામતીએ કોઈ દે એમ નહોતું પૂછ્યું કે ક્યાં જાવ છો અને હું કેવી લાગુ છું અને સાહેબ આ બે સવાલ તો આપણે પહેલા આવે ક્યાં જાવ છો ને હું કેવી લાગ અને હું કેવી લાગુ છું એમાં તો ખોટું બોલવું જ પડે બોલવું જ પડે નકર તો સુટી કાચ રોઈ ડાવે એમાં હાલે જ નહીં ખોટું બોલવું જ પડે તમારે હા બાકી નકર તમારું આવી બને કેમ ભાઈ વિનોદભાઈ કઈ તમે બોલતા નથી આવતી લાગે સુટી કાચ રોઈ તમારે હે ભાઈ હા ભાઈ એવું થાય થાય લગ્ન પેલા પત્ની પતિને કહેતી હોય કે તમે મારા છો મારા છો ને મારા છો અને પતિ પત્ની ને કેતો હોય તું મારી છો મારી છો ને મારી છો અને બંને ના લગ્ન થાય એટલે મારા મારી ભેગું થાય અને ઘર માં આખો દિવસ મારા મારી થાય હો સાહેબ મારા હમણાં પતિ પત્ની નો ઝઘડો જો તે પત્ની મળવા વહી ગઈ તે પતિ એ ફોન કર્યો તેને હાહુ એ ઉપાડ્યો કે મારી દીકરી હવે તમારા ઘરે પગ નહીં મૂકે એમ કઈ ફોન કાપી નાખે પતિએ બીજેથી ફોન કર્યો હવે મારી દીકરી તમારા ઘરે પગ નહી મૂકે એમ કહીને હાહુ ફોન કાપી નાખે એમ બોલ્યા એ અઠવાડિયા સુધી ફોન કર્યો અઠવાડિયા પછી વલ્યા અને હાહુ એ પૂછ્યું કે અલા કુમાર હું તમને રોજ ના પાડું છું કે મારી દીકરી તમારા ઘરે પગ નહીં મૂકે તો તમે હુકામભાઈ વારે વારે ફોન કરો છો તે બોલ્યો કે મને જવાબ સાંભળવાની મજા ફોન કરવા નિર્ણય પરિણમ્યો ને એમ હા આવા સી દુનિયામાં એવું નથી પણ પુત્ર વધુ એટલે પુત્ર પણ જે વધુ છે અને गृहिणी કેતા ગૃહ એટલે ઘર કે જેનું આખું ઘર ઋણી છે એને સાહેબ કહેવાય ગૃહિણી તમે એવું સાંભળ્યું છે કે પતિને દેવ કહેવાય તો પત્નીને શું કહેવાય દેવી કહેવાય ને તો બે બાયુ વાતું કરતી હતી કે મારા પતિ તો દેવતા છે દેવતા તે બીજી કે લે મારા પતિ તો જીવતા છે જીવતા આમ તેમ વગેરેને હાલ્યા જાય પણ એક ભાઈ કેતો તો મારી પત્ની તો દેવી છે દેવી તે બીજો ઊભો ઊભો કે લે આપણે જ દેવી છેલા કોઈને લેવી હોય તો કે પણ ટૂંકમાં આ તો હાસ્યની વાત છે સાહેબ મારે એટલી વાત કરવી છે પછી આપણે ઘણા કલાકારો બેઠા છે એને સાંભળવાના છે હજી પણ એટલું જરૂર કે કે દીકરીને જ્યારે સાસરે વળાવો ત્યારે કરિયા બે શબ્દ જરૂર આપજો અને દીકરાવાળાને પણ વિનંતી કે પોતાના ઘરે જે કન્યા પરિણીને આવી હોય એને પોતાની દીકરીની જેમ સાચવે જેથી કરીને એના ઘરમાં ક્યારેય લક્ષ્મીની એટલે કે નાણાંની એટલે કે ધનની ક્યારેય તાણ નહીં આવે એના ઘરે સાહેબ ધનના ઢગલા હશે એના ઘરે સાહેબ ધનના ઢગલા હશે એક વાર અપનાવી દો એક વાર તમને જીવન જીવવાની બહુ મજા આવશે બહુ મજા